વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 જેમાં વિષય ગુજરાતી 2 જોઈશું. ગુજરાતી 2 બરોબર, એમાં આપણે આગળ પાઠ 6 નું જે વ્યાકરણ હતું એ જોઈ લીધું હતું, બરોબર ને? સમાનાર્થી અને જોડણી. હવે આજે આપણે નિબંધ જે છે એ જોવાના છીએ. નિબંધ છે સુંદર અક્ષરનું મહત્વ. આની પહેલા પણ મેં તમને દરેકને સમજાવેલું છે કે નિબંધ જ્યારે પણ આપણે લખવાનો હોય છે ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે. અને અહીંયા આપણે નિબંધ લખીએ છીએ, નિબંધનું નામ છે સુંદર અક્ષરનું મહત્વ, બરોબર. દરેક વિડીયોમાં તમને કહેલું છે કે આપણે જ્યારે પણ નોટમાં લખીએ છીએ, વર્કશીટમાં લખીએ છીએ, ત્યારે દરેકના અક્ષર સારા થવા જોઈએ. તો અહીંયા નિબંધ પણ આપણે એ જ લખવાનું છે કે સુંદર અક્ષરનું મહત્વ. સુંદર અક્ષરનું કેટલું મહત્વ છે એ આજે આપણે અહીંયા નિબંધમાં જોઈશું, બરોબર. નિબંધ જે છે એ હંમેશા મૌલિક જ લખવાનો હોય છે, એટલે કે આપણે નિબંધને ક્યારેય ગોખવાનો હોતો નથી. સૌથી પહેલા તો તમને જે વિષય આપેલો છે એ વિષયને અનુરૂપ આપણે સૌથી પહેલા તો મુદ્દા તૈયાર કરી દેવા પડે. વિષય હોય એ વિષયને અનુરૂપ આપણે સૌથી પહેલાં મુદ્દા તૈયાર કરી લેવાના છે. નિબંધની શરૂઆત એ આકર્ષક હોવી જોઈએ. નિબંધની શરૂઆત જે છે આકર્ષક, એટલે કે સુંદર, વિષયલક્ષી અને સુંદર હોવી જોઈએ. આપણને જે વિષય આપ્યો હોય એ વિષયને અનુરૂપ જ આપણું લખાણ લખેલું હોવું જોઈએ. પછી તમે વિષય બીજો આપણને આપેલો હોય અને તમે લખાણ પણ બીજું લખો તો એ વસ્તુ ચાલે નહીં. પછી આપણે નિબંધમાં એક જ ફકરામાં ક્યારેય પૂરું કરી દેવાનું નથી, બે ત્રણ ફકરા પણ નિબંધમાં પાડવાના છે, બરોબર. ક્યારેય નિબંધ એક જ ફકરો પાડી, શરૂઆતમાં ફકરો પાડ્યો છેકો છેક સુધી એના એ જ પછી રાખવાનું નહીં, પણ જ્યાં જરૂર લાગે છે ત્યાં બે ત્રણ ફકરા પણ પાડવા જોઈએ. પછી જ્યાં જરૂર જણાય છે ત્યાં કહેવતો પણ તમે મૂકી શકો છો. જે સુભાષિતો હોય છે એ પણ મૂકી શકો છો, બરોબર. એટલે જ્યાં આપણને જરૂર જણાય છે ત્યાં એ પણ તમારે મૂકવું હોય તો એ પણ મૂકી શકો છો. નિબંધમાં બિનજરૂરી જે લખાણ હોય છે, વધારે પડતું લાંબુ લખાણ લખાય નહીં, બરોબર. એટલે કે બિનજરૂરી લખાણ લખવાનું નથી. જે વિષય આપેલો છે એ વિષયને અનુરૂપ જ લખવાનું છે. એના સિવાયનું વધારાનું પછી એવું નહીં કે આપણે લાવ પેજ ભરી દઈએ અને આપણને મેમ માર્ક્સ આપી દેશે તો એ વધારે પડતું લાંબુ લખાણ લખ્યું હોય, એક ને એક વાક્ય બે વાર લખેલા હોય તો એના માર્ક્સ વધારે મળે નહીં, બરોબર.
પછી એવું ના હોય કે આપણે વધારે પેજ ભર્યા એટલે વધારે માર્ક્સ મળશે એવું હોય નહીં. એટલે નિબંધમાં આપણે બિનજરૂરી જે લખાણ હોય છે એ લખાય નહીં. તેમજ વ્યાકરણની દ્રષ્ટિએ આપણી ભાષા કેવી હોવી જોઈએ? સ્પષ્ટ, શુદ્ધ ઉચ્ચારણ. જ્યારે પણ આપણે વાંચીએ છીએ ગુજરાતી ત્યારે આપણું ઉચ્ચારણ કેવું હોવું જોઈએ? સ્પષ્ટ હોવું જોઈએ અને સામેવાળાને સમજાય તેવું હોવું જોઈએ, બરોબર. પછી તમે બોલોય કંઈ અને લખોય કંઈ તો એ ચાલે નહીં. એટલે આપણું ઉચ્ચારણ કેવું હોવું જોઈએ? સ્પષ્ટ હોવું જોઈએ. બીજું, જોડણી અને વિરામચિહ્નો. આ વસ્તુ ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની છે. નિબંધ લખો છો તો પણ અને પ્રશ્નના જવાબ લખો છો તો પણ, ગુજરાતી છે એમાં ગુજરાતીમાં તો ખાસ જોડણી અને વિરામચિહ્નનો આપણે ખ્યાલ રાખવાનો છે. તમે જે પણ લખો છો એમાં તમારું જોડણી હોય છે એ જોડણી ધ્યાન રાખવાની છે અને સારા અક્ષરે લખવાનું છે. બે શબ્દ વચ્ચે પણ યોગ્ય જગ્યા હોવી જોઈએ, બરોબર. અને જ્યાં વિરામચિહ્નો પણ મૂકવાના હોય છે ત્યાં વિરામચિહ્નો પણ મૂકેલા હોવા જોઈએ. તો વાક્ય પૂરું થાય છે તો વાક્ય પૂરું થયા પછી પૂર્ણ વિરામ મૂકાય તો પૂર્ણ વિરામ થઈ જ જવું જોઈએ. પ્રશ્ન પૂછાયો હોય છે ત્યાં પ્રશ્ન ચિહ્નો કરવું પડે તો પ્રશ્ન ચિહ્ન પણ થઈ જ જવું જોઈએ, બરોબર. હવે આપણે આટલી વસ્તુ દરેક જણાએ જ્યારે પણ નિબંધ લખે છે ત્યારે ધ્યાન રાખવાની છે, બરોબર. સુંદર અક્ષરનું મહત્વ, આપણે આ વિષય ઉપર નિબંધ લખવાનો છે તો સૌથી પહેલાં આપણે લખીશું ફકરો પાડીને કે ગાંધીજીએ કહ્યું હતું. ગાંધીજીએ શું કહ્યું હતું આપણને? કે ખરાબ અક્ષર જે છે, શું કહ્યું હતું ખ્યાલ છે દરેકને? કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે, બરોબર. આપણને ગાંધીજીએ કહ્યું હતું કે જે ખરાબ અક્ષરથી લખે છે એ અધૂરી કેળવણીની નિશાની છે. એટલે આપણા અક્ષર કેવા હોવા જોઈએ? સુંદર અને સ્વચ્છ. સુંદર અક્ષર કોને ન ગમે? બધાને જ સુંદર અક્ષરનું લખાણ લખેલું હોય એ બધાને જ ગમે છે, ગમે છે ને. તમારા ટીચરને પણ જો સુંદર અક્ષર એ લખેલું હોય તો એ ચેક કરવામાં ફટાફટ એમને ચેક કરવું પણ ગમે, અને ખરાબ અક્ષર જો આવી ગયા હોય તો એમને ચેક કરવામાં પણ કંટાળો આવે ને. એટલે ખરા સારા અક્ષર હોય તો એ બધાને જ ગમે છે, બરોબર. તમારા ઘરનાને પણ ગમે, તમારા જે ટીચર હોય એને પણ ગમે. એટલે સુંદર અક્ષર હોય છે એ બધાને જ ગમે છે. સુંદર અક્ષરે જે લખાણ હોય છે એ લખાણ પણ વાંચવું બધાને જ ગમે ને. સુંદર અક્ષરે જો તમે લખેલું હોય તો ફટાફટ સરસ રીતે આપણે વાંચી શકીએ છીએ, પણ ખરાબ અક્ષર હોય તો અક્ષર જ આપણને વંચાતો ના હોય તો આપણે વાંચી શકીએ છીએ? નથી વાંચી શકતા, બરોબર. એટલે ખરાબ અક્ષરથી લખેલું લખાણ એ કોઈને ગમતું પણ નથી અને કોઈ વાંચી પણ શકતું નથી. કે તમે શું લખ્યું છે, તમારું લખાણ જ સામેવાળાને તમે લખ્યું હોય સાચું, જેવા તેવા અક્ષરે લખી દીધું હોય, પણ એ અક્ષર જ ના ઉકલાતા હોય તો શું કરશે ટીચર? તો ટીચર પછી એ ખોટું જ આપી દે, બરોબર. એટલે સુંદર અક્ષરો બધાને ગમે છે, તેમજ સુંદર અક્ષરે લખેલું લખાણ જે છે એ પણ દરેકે દરેક વ્યક્તિને ગમે છે, વાંચવું પણ ગમે છે. ગરબડિયા અક્ષર હોય કે સાવ ઝીણા ઝીણા અક્ષરે લખેલું હોય તો પણ વાંચવાનો કંટાળો આવે ને. વાંચવાનો કંટાળો ઝીણા ઝીણા એકદમ તમે નાના નાના અક્ષરે લખ્યું હોય તો વંચાય તો જલ્દી પછી ચશ્મા આવી જાય ને, ટીચરને પણ ચશ્મા આવી જાય પછી. તો તમે એવા ઝીણા ઝીણા અક્ષર લખો તો
એટલે તમને પણ આવી તમારે પછી પરીક્ષા હોય ત્યારે વાંચવાનું હોય છે તો તમારે પણ જલ્દી નંબર આવી જાય એટલે ઝીણા અક્ષરે લખેલું અને ગરબડિયા અક્ષરે લખેલું લખાણ એ કોઈને ગમતું પણ નથી અને વાંચવામાં પણ કંટાળો આવે છે એટલે આપણા અક્ષર કેવા હોવા જોઈએ સપ્રમાણસર એટલે કે બહુ એકદમ નાના નાના પણ નથી કાઢવાના અને બહુ મોટા પણ અક્ષર કાઢવાના નથી બરોબર સુંદર અક્ષરનું વિશેષ મહત્વ છે વ્યક્તિનો પરિચય તેના અક્ષર ઉપરથી થાય છે બરોબર જે વ્યક્તિનો પરિચય હોય છે કોઈ બી વિદ્યાર્થી હોય એના અક્ષર સારા હોય આખા ક્લાસમાં અક્ષર સારા હોય તો બધા શું કહે છે નાના અક્ષર સારા આવે છે એ છોકરીનો લી આપણે એમ કહીએ છીએ કહેતા હોઈએ છીએ તો જે સારા અક્ષર હોય છે એ વ્યક્તિનો પરિચય પણ વ્યક્તિનો પરિચય એના અક્ષર ઉપરથી થઈ શકે છે જેના અક્ષર સારા હોય છે તે બધી જ બાબતોમાં વ્યવસ્થિત હોય છે જેના અક્ષર સારા હોય છે એ બધી જ બાબતોમાં વ્યવસ્થિત હોય છે એટલે આપણે જોઈ લેવાનું કે આપણા અક્ષર સારા છે અને આપણે કેમ શેમાં આવીએ છીએ એ તમારે નક્કી કરવાનું છે બરોબર કે આપણે સારા અક્ષર કાઢીએ છીએ એમાં આવીએ છીએ કે ખરાબ અક્ષર કાઢીએ છીએ એમાં આવીએ છીએ બરોબર એટલે સારા અક્ષરે બધી જ બાબતોમાં જેના અક્ષર સારા હોય છે એ બધી બાબતોમાં હોશિયાર અને વ્યવસ્થિત પણ હોય છે એના પુસ્તકો પણ એના આ બધું સાંભળજો દરેક જણા એના પુસ્તકો પણ વ્યવસ્થિત ગોઠવેલા હોય છે જેના અક્ષર સારા હોય એના પુસ્તકો પણ એટલા જ તમે જોજો સરસ હશે એના ક્યાંય પેજ બેજ વળેલા નહીં હોય એનું પૂઠું પણ ક્યારેય કાળું ને એવું નહીં પડી ગયેલું હોય વ્યવસ્થિત નોટો પણ વ્યવસ્થિત હશે એટલે આ બધું ધ્યાનમાં રાખવાનું છે જેના અક્ષર સારા છે એ પોતે પણ એટલી વ્યવસ્થિત હોય છે અને એના પુસ્તકો પણ વ્યવસ્થિત ગોઠવેલા હોય છે ઘરે પણ એનું ટેબલનું જે ખાનું હોય એની અંદર પુસ્તકો પડ્યા હોય તો વ્યવસ્થિત જ ગોઠવેલા હોય જ્યાં ત્યાં નાખી દીધેલા હોય નહીં તેના દરેકે દરેક કામમાં ચોકસાઈ હોય છે જેના અક્ષર સારા હોય છે એને દરેકે દરેક કામમાં પણ ચોકસાઈ રાખતો હોય છે બરોબર અને એના સુંદર અક્ષરો એ શું છે હાથનું ઘરેણું કહેવાય સુંદર અક્ષરો એ હાથનું ઘરેણું કહેવાય છે દરેક વિદ્યાર્થીના અક્ષર સારા કેમ નથી હોતા સારા અક્ષરો કારણ કે આપણે સારા અક્ષરે લખવાની ટેવ પાડતા નથી અને જ્યારે પણ ટીચર કહે ત્યારે આપણું ધ્યાન બીજે હોય છે એટલે દરેકને કહેલું છે કે જ્યારે પણ અહીંયા ટીચર ભણાવતા હોય છે ત્યારે દરેકનું ધ્યાન અહીંયા જ હોવું જોઈએ જ્યારે લખાવે છે ત્યારે તમારા લખાણમાં અને લખ્યા પછી વાંચનની ટેવ પાડવાની પણ કહેલી છે નાના જે બાળકો હોય છે જ્યારે તમે નાના હતા ત્યારે આપણી આંગળીઓ આંગળી જે હોય છે એ મજબૂત થાય એ પહેલાં તેની પાસે મૂળાક્ષરો બાળાક્ષરી એબીસીડી આ બધું લખવાની શરૂઆત થાય છે બરોબર જ્યારે તમે નાના હતા ત્યારે પણ તમે આ બધું લખતા હતા ને તો પહેલેથી જ તમારા અક્ષર વ્યવસ્થિત એ રીતે લખતા હોય અને તમારું જે પણ લખાણ હોય છે એ લખવાની શરૂઆત જે હોય છે એ તમે પહેલેથી સારા અક્ષરે જો લખેલું હોય તો પછી એ કાયમ માટે તમારા અક્ષર સારા જ રહેતા હોય છે બાળકને દરેક અક્ષર લખવાની સાચી રીત પણ શીખવવી જોઈએ જે લખવાની જે રીત જે છે પહેલેથી સારી જ શીખવવી પડે તો જ તમારામાં એ છેક સુધી એના એ જ તમારી ઢબ પછી રહેતી હોય છે
નાના બાળકો હોય છે ત્યારે એની પાસે આંગળીઓ બરાબર ટેવાઈ જાય નહીં ત્યાં સુધી તેની પાસે અક્ષર લેખન જ કરાવવું પડે, બરોબર? અક્ષર લેખન જ કરાવવાનું હોય એટલે કહે છે દરેકે દરેક અક્ષર જે પણ લખતા હોય છે એનો ચોક્કસ મરોડ હોય છે, એ મરોડદાર અક્ષરે જ એને લખવાનું કહેવું પડે. બાળકને તે જ રીતે લખતા શીખવવું પડે. બાળક પાસે જે તમે જ્યારે નાના હતા ત્યારે ડબલ લાઇનવાળી નોટમાં લખતા હતા, હવે તમે મોટા થઈ ગયા એટલે તમારી નોટ કેવી આવી ગઈ છે? સિંગલ લીટીની. કેમ તમને તમારી પાસે ડબલ લીટીવાળી નોટ લખાવડાવે છે, મંગાવે છે? તો તમે એમાં વ્યવસ્થિત સારી રીતે તમારા જે અક્ષર જે છે એ ઉપરની લીટી અને નીચેની લીટી બંનેને અડારીને તમે વ્યવસ્થિત રીતે સારી રીતે લખી શકો, એટલા માટે તમારી પાસે ડબલ લીટીવાળી નોટ મંગાવવામાં આવતી હતી અને નોટબુકમાં લખવાનો મહાવરો કરાવવામાં આવતો હતો. તમારી જોડે શ્રુત લેખન પણ અમે કરાવડાવતા હતા કે જેથી કરીને તમારા અક્ષર સારા નીકળે અને સારી રીતે તમે લખી શકો. જ્યાં સુધી બાળક વ્યવસ્થિત ના લખે ત્યાં સુધી એને બીજું વધારાનું હોમવર્ક એ આપવું જોઈએ નહીં, બરોબર? હવે સારા અક્ષરે જ નથી લખી શકતો તો બીજું વધારાનું ઘરકામ જે હોમવર્ક હોય એ બીજું ક્યાંથી વધારે સારી રીતે કરી શકવાનો છું? પછી એ બેઠા જ ઉતારવાનો છે. વધારે પડતું હોમવર્ક આપી દીધું હોય એટલે શું થાય પછી? એટલે કે ફટાફટ લખવાની ઉતાવળમાં એ પછી બેઠા જ ઉતારે છે. એટલે ત્યાં જ્યાં સુધી એ બરાબર ના લખે ત્યાં સુધી એને હોમવર્ક પણ એટલે કે ઘરકામ પણ આપવું જોઈએ નહીં. ઘરકામ પણ જે પણ હોય એટલે કે હોમવર્ક કે જે એ મર્યાદિત પ્રમાણમાં જ હોવું જોઈએ. બાળકને સારા અક્ષરનું મહત્ત્વ સમજાવવું જોઈએ. શિક્ષકે પણ બ્લેકબોર્ડમાં સમજાવવું જોઈએ. અહીંયા અમે તમને સમજાવીએ છીએ, બરોબર, કે કઈ રીતે લખવાનું. તમને લીટી પાડીને પણ દરેકને કહેલું છે કે કઈ રીતે લખવાનું હોય છે. સિંગલ લીટીની નોટ છે, જ્યારે ડબલ લીટીમાં લખતા હતા ત્યારે પણ તમને કહેલું છે. હવે સિંગલ લીટીની નોટ છે તો એમાં પણ કઈ રીતે લખવાનું હોય છે તમને બ્લેકબોર્ડમાં લીટી પાડી પાડીને પણ સમજાવેલું છે કે કઈ રીતે લખવાનું, બે શબ્દ વચ્ચે, બે અક્ષર વચ્ચે કેવી રીતે જગ્યા રાખવાની છે, કઈ રીતે લખવાનું હોય છે એ બધું જ અહીંયા તમને સમજાવેલું હોય છે. અને સાથે તમને વારંવાર સૂચના પણ આપવામાં આવે છે અને અવારનવાર, પહેલાં અત્યારે નથી પણ પહેલાં તો સ્પર્ધા પણ લેતા હતા સુંદર અક્ષરે લખવા માટેની, એટલે કે શ્રુત લેખન એની સ્પર્ધા પણ આપણે લેવાય જ છે અહીંયા સ્કૂલોમાં, બરાબર? એટલે તમે નિબંધમાં પણ આવી રીતના બધું લખી શકો છો કે સુંદર અક્ષરનું જે મહત્ત્વ છે એના માટે આપણે સ્પર્ધા પણ લેવાતી હતી, આપણે રાખતા હતા અહીંયા. અને સુંદર અક્ષરોનું પ્રદર્શન પણ ગોઠવી શકાય છે, એટલે કે જે પણ તમે લખાણ સારા અક્ષરે લખેલું હોય એનું પ્રદર્શન એટલે કે તમે નીચે પણ એવી રીતના મૂકી શકો છો અને આપણે અહીંયા મૂકવામાં પણ આવતું હતું. એકવાર જો સુંદર અક્ષરે આપણને લખવાની જે ટેવ હોય છે એ ટેવ પડી જાય છે એ પછી કાયમ માટે એ જ ટેવ રહે છે, એ પછી આપણે ભૂલાતી નથી. પણ જો સારા અક્ષરે આપણે ના લખ્યું તો શું થાય છે? પછી કાયમ માટે આપણે મોટા થયા પછી પણ એ આપણે આપણા અક્ષર એવા ને એવા જ રહે છે, બરાબર ને? એટલે આપણે હવે દરેકે દરેક જણાએ સુંદર અક્ષરે લખવાની ટેવ પાડી દેવાની. જેના અક્ષર સારા છે એ તો સારા અક્ષરે લખે જ છે, પણ જેના અક્ષર ખરાબ છે એ લોકોએ આજથી જ નિશ્ચય કરી લેવાનો છે, એટલે કે સંકલ્પ કરી લેવાનો છે કે હવે પછી ગમે ત્યારે ગમે તે નોટમાં, રફ નોટ હોય કે વર્કશીટ હોય કે નોટ હોય છે, બરાબર, ગમે ત્યારે હું જે પણ લખાણ લખીશ એ બધું જ સારા અક્ષરે જ લખીશ, બરાબર? તમને અત્યાર હાલમાં પણ મેં કહેલું છે કે જેના અક્ષર ખરાબ છે એ લોકોએ રોજે રોજ
શ્રુત લેખન તમારી કોઈ ભી ચોપડીમાંથી જોઈ જોઈને પણ તમે લખી શકો છો અને તમારા અક્ષર ઘરે બેઠા પણ સુધારી શકો છો। અત્યારે તમને હોમવર્ક આપવામાં નથી આવતું તો તમારે એ વસ્તુ જે લોકોના અક્ષર ખરાબ છે એમને રોજે રોજ દરેકને કહેલું છે કે રોજ તમારે એક ફકરો રફ નોટમાં લખવાનો, ભલે વધારે નહીં, આખું પેજ ભરવું એવું જરૂરી નથી, પણ 5 લીટી કે 6 લીટી કે 4 લીટી જે પણ લખો એ સુંદર અક્ષરે, ભલે 4 લીટી લખવામાં કલાક થઈ જાય, પણ આપણે કલાક તો કલાક, પણ આપણે ધીમે ધીમે એ ટેવ પાડવાની છે। અને પછી લખ્યા પછી શું કરવાનું કે આપણે પોતે જોઈ લેવાનું કે આપણે જે પણ લખાણ લખ્યું છે એ કેવું લખ્યું છે, બરાબર, એમાં શું ભૂલ રહી ગઈ છે, આ બધું જ પછી આપણે આપણે જાતે આપણે જ લખવાનું અને આપણે જાતે જ ચેક કરવાનું, બરાબર, તો જ તમને ખ્યાલ આવશે કે આપણે જે પણ લખાણ લખીએ છીએ એમાં શું ભૂલો કરીએ છીએ। ખ્યાલ આવ્યો? તો દરેક જણાએ આ સુંદર અક્ષરનું મહત્વ જે છે એ મેં અહીંયા સમજાવી દીધો છે, તમારે તમારે જાતે ઘરેથી લખી લાવવાનું છે। આજે નિબંધ જે છે એ ઘરેથી દરેક જણાએ લખવાનો છે। પહેલાં જ મેં કહ્યું નિબંધનું નામ શું છે, સુંદર અક્ષરનું મહત્વ, બરોબર। તો તમારે એ નિબંધ જ્યારે પણ લખો છો, ભલે હું તો કહું બહુ મોટો લાંબો આપણે લખવાની જરૂર નથી, પણ જે પણ તમારું લખાણ હોય એ નિબંધને અનુરૂપ હોવું જોઈએ અને વ્યવસ્થિત સારા અક્ષરે, જેમ અત્યારે સમજાયું એ પ્રમાણે દરેકે દરેકનો નિબંધ આવ્યો જે છે સુંદર અક્ષરનું મહત્વ એ દરેકે દરેક જણાએ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનો છે। નોટમાં લખજો, બરોબર, અને વિષયને અનુરૂપ એક જ ફકરામાં આપણે નહીં પૂરું કરી દેવાનું, 2-3 ફકરા પાડવાના અને લખ્યા પછી મૂકી નહીં દેવાનું। અને જે પણ લખો એમાં 2 શબ્દ વચ્ચે જગ્યા, અક્ષર વચ્ચે પણ વ્યવસ્થિત જગ્યા, બહુ અક્ષરો નાના પણ નહીં, બહુ મોટા પણ નહીં, સપ્રમાણસર કાઢવાના છે અને સારા અક્ષરે વ્યવસ્થિત લખેલું હોવું જોઈએ, બરોબર। હું દરેકનું ચેક કરીશ કે તમે કેવા અક્ષરે અને કેવી રીતે લખ્યું છે એ, ખ્યાલ આવ્યો? નિબંધમાં ફકરા પાડજો અને લખ્યા પછી દરેકને કહ્યું કે વાંચવાનો છે, જોઈ લેવાનું લીટીએ લીટીએ શબ્દે શબ્દ, ચેક કરવાનો કે આપણે જે પણ લખાણ લખ્યું છે એ વ્યવસ્થિત લખ્યું છે કે નથી લખ્યું, ક્યાં આપણી ભૂલ રહી ગઈ છે। લખ્યા પછી દરેકે વાંચવાનો પણ છે, જેથી કરીને જે પણ રસવાઈ દીર્ઘની ભૂલ હોય, વિરામચિહ્નોની જે પણ ભૂલ હોય, ક્યાંય અલ્પવિરામ પૂર્ણવિરામ આ બધું જે પણ રહી ગયું હોય એ આપણે વાંચીશું તો ખબર પડશે, પણ જો લખી દીધું અને પછી મૂકી દીધું તો તમારી અંદર કેટલી બધી ભૂલો હશે, બરાબર। એટલે લખ્યા પછી વાંચનની ટેવ રાખવાની છે, એવું નથી કે ખાલી આ નિબંધ જ લખવાનો છે તો નિબંધ જ ખાલી આપણે વાંચીએ, બધું જ જે પણ અહીંયા લખવામાં આવે છે એ પણ તમારે અહીંયા બેઠા બેઠા પછી જ્યારે પણ નવરા બેઠા હોવ છો ત્યારે તમારે બેઠા લખાઈ ગયું તો લખ્યા પછી બીજી આજુબાજુ ડાફોડિયા મારવાની કે જોવા કરવાની ટેવ નથી રાખવાની કે બીજા શું કરે છે એની ટેવ નથી રાખવાની, આપણે આપણે અહીંયા ડાપણ કરવા નથી આવતા, એટલે કોઈ ડાપણ ના કરે અને આપણે જોઈ લેવાનું કે આ મેમે લખાયું, આપણે લખી દીધું તો હવે લાવો આપણે વાંચી જઈએ, તો એ વાંચી લેવાનું છે અને શું ભૂલ રહી ગઈ છે, મેમે કઈ રીતે લખ્યું છે, આપણે કઈ રીતે લખ્યું છે એ જોઈ લેવાનું અને જે પણ ભૂલ રહી ગઈ હોય એ તરત ને તરત જ પછી આપણે એ સુધારી દેવાની છે, તો જ તમારું લખાણ વ્યવસ્થિત રહેશે અને સારી રીતે તમે લખી શકશો। ખ્યાલ આવી ગયો દરેકને? તો અહીંયા આજે નિબંધ જે છે એ મેં તમને સમજાયો, લખવાનો તમારી જાતે જ છે, ઘરેથી સારા અક્ષરે
व्यवस्थित लखीने आवजो बराबर। हवे अहीं आपणो आ पूरुं थई गयुं, बाकीनुं जे छे ए आपणे पछीना तासमां જોઈશું।